થરાદના મલુપુર ગામે હનુમાનવાડીમાં 102 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા પૂનમગીરી બાપુ નાગાબાવા અલખની ધૂણી દખાવી ભક્તિનો સંદેશ આપતા આવ્યા છે અને તેમણે તેમના જીવનમાં હંમેશા સંતો મહંતોની સાથે રહી ભગવાનની ભક્તિ કરી છે અને શાંતિનો સંદેશ પણ આપ્યો છે। પૂનમગીરી બાપુ સંશ્રી 1008 થરાદ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ અંબાભાઈ સોલંકીની ઓફિસે પગલાં કર્યા હતા, જે દરમિયાન બાપુના દર્શનાર્થે અનેક ભક્તો આવ્યા હતા અને આશીર્વાદ પણ લીધા હતા। રાજસ્થાનના પાદરુ ગામે જન્મેલા અને 20 વર્ષની ઉંમરે સંન્યાસ ધારણ કરી નાગાબાવા સંપ્રદાયમાં ભગવો ધારણ કરીને ધર્મ અને શાંતિનો સંદેશ આપવા માટે અલખની ધૂણી જગાવી સંસારી દુનિયાનો ત્યાગ કરી ભારતભરમાં પરિભ્રમણ કરી ચૂકેલા પૂનમગીરી નાગાબાવા બાપજીએ 25 વર્ષ પહેલાં થરાદ તાલુકાના મલુપુર ગામે પોતાની જગ્યા સ્થાપી હતી। 102 વર્ષની ઉંમરે આજે પણ આ મહંતશ્રી 1008 પૂનમગીરી બાપુ ઘોડીની સવારી કરે છે। કોઈ પણ વ્યસન નથી, નિરોગી શરીર, આજે પણ પોતે પોતાની જગ્યામાં 2 ઘોડીઓ અને ગાયો રાખે છે। તેઓ ફક્ત ગાયનું દૂધ અને ફ્રૂટનું સેવન કરે છે અને બહારની કોઈ પણ ચીજ વસ્તુ આરોગતા નથી, તેમ છતાં આજ સુધી પ્રભુમય બની તંદુરસ્ત જીવન વ્યતીત કરી રહ્યા છે।